દાંડલમાં સૂર્યનારાયણના ધર્મ પત્ની અને શનિદેવ એમના પુત્ર શાસ્ત્રોમાં કહ્યું છે કે સૂર્યદેવ અને શનિદેવને એકબીજા સાથે બનતું નહોતું. લક્ષ્મીજીનો આ ફોટો આ બેગમાં, આ ફોટો તો મે રાશિને જે પૈસા આપ્યા હતા એ બેગમાં મેં મૂક્યો હતો. તો એનો અર્થ એ થયો કે આ એ જ પૈસા છે જે મેં રાશિને આપ્યા હતા. એનો અર્થ એ પણ થયો કે પૈસા ખોવાયા નથી. એટલે સૂર્યનારાયણને આપણે રોજ એક લોટો પાણી ચડાવીએ ને તો સૂર્યદેવની કૃપા હંમેશા આપણા પરિવાર પર બની રહે છે. મકર કુંડલવાન કિરીટી ઓ સૂર્યાય નમઃ, શંખ ચક્ર ઓમ સૂર્યાય નમઃ. રાશિ બેટા, હવે કેવું લાગે છે? ખરેખર દાદી, હું ખૂબ જ શાંતિનો અનુભવ કરી રહી છું. ભગવાન કરે કે મમ્મીના મનને પણ આવી જ શાંતિ મળે. મારા કારણે જે તકલીફો એમને થઈ છે, એના કારણે જે એમને દુઃખ થયું છે, એ દૂર થઈ જાય. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું રાશિ ઉપર એમનેમ ખેંચાઈ. હા, પૈસા એ જ છે, પૈસા ખોવાયા જ નથી. એનો અર્થ એ થયો કે રાશિ મારી સાથે જૂઠું બોલી નથી. મારે રાશિની માફી માંગવી જોઈએ. અત્યારે જેની પાસે જઈને વાત કરો. આજે બહુ મજા આવશે. મેં ચાંપેલી દિવાસળી રાશિ અને શુભના સંબંધને સળગાવશે અને દર વખતે એમના સંબંધની લાઈફ લાઈન બનતા ભાભી પણ આ વખતે રાશિ પર ગુસ્સો કરશે. બિચારી રાશિ, આજે એને બહુ બધું સાંભળવું પડશે. ડાર્લિંગ દેવાંશી, આ વખતે તારું તીર એવા નિશાના પર લાગ્યું છે ને કે શિકાર મરશે પણ ખરો અને ખબર પણ નહીં પડે કે શિકારી કોણ છે. માંગુ દા દેવી ને આપે વિચે જય જય દ્વારકાધીશ.